આજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન મનીષભાઈ કટારિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિકાસ કાર્યો માટે કુલ રૂપિયા 7,80,00,000 ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અંધાશ્રમ આવાસની જર્જરિત ઇમારતો તોડી પાડી રીડેવલપ કરી આવાસ ધારકોને 40% વધુ જગ્યા સાથે નવા ફ્લેટ ફાળવવાની તથા ત્યાં સુધી તેમના ભાડે રહેવાની વ્યવસ્થામાં ભાડું ચૂકવવાની યોજનાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા અને જીઆઈડીસી પ્લોટ એસોસિએશન વચ્ચે એમઓયુ કરવામાં આવશે, જેના આધારે સ્પેશિયલ કંપની બનાવી ઔદ્યોગિક વિસ્તારોમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત મહારાણા પ્રતાપ સર્કલ પાસે તથા હવાઈ ચોકમાં હાઈરાઈઝ લાઇટ ટાવર નાખવા સહિતના વિકાસ કાર્યો મંજૂર થયા છે. જામનગરમાં દરબારગઢ પાસે વેલકમ સેલ નામની લેડીઝ કપડાની દુકાનમાં આગ લાગતા સામાન સળગી ગયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવતા મોટી દુર્ઘટના ટળી હતી. જામનગરની જીજી હોસ્પિટલમાં એક શખ્સ નશામાં આવી ચડ્યા પછી તેણે હોસ્પિટલમાં ધમાલ કરી હતી. ઇજાગ્રસ્ત જણાતો આ શખ્સ શર્ટ કાઢીને લથડિયા ખાતો ખાતો હોસ્પિટલમાં ફરવા લાગ્યો અને મહિલાઓને અભદ્ર ઇશારા કરતો પણ નજરે ચડ્યો હતો. હોસ્પિટલમાં બનેલ આ ઘટનાથી સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભો થયો છે. તાજેતરમાં ધરડમાંથી પોલીસે અમિત અગ્રવાલ નામના બોગસ ડૉક્ટરને પકડ્યો હતો. દરમિયાન ભાવનગરના તળાજાના રહેવાસી મયુરીબેન મહેશભાઈ રાવલ નામના મહિલાએ તેની પુત્રી ઉન્નતિએ ગત 21 જુલાઈના અમિત અગ્રવાલના દવાખાનામાં જ આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ સાથે અમિત ઉપર તેણીની પુત્રીને બળજબરીથી કબજામાં રાખવાના તથા બ્લેકમેલ કરી હોવાના આરોપ લગાવ્યા છે. અન્ય યુવતીઓના જીવન પણ બોગસ ડૉક્ટરે બગાડ્યા હોવાના આક્ષેપો સાથે એસપીને અરજી કરવામાં આવતા બોગસ ડૉક્ટરના કથિત કૌભાંડો પ્રકાશમાં આવતા ખળભળાટ થયો છે. જામનગરમાં લાલ બંગલા પાસે અદાલત નજીક વકીલ નરેનભાઈ કણઝારિયાને ધમકી આપવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહેશભાઈ કણઝારિયા નામના વ્યક્તિ ઉપર ધમકી દીધાનો આરોપ લાગ્યો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય હાલાર.